तो वडोदरामां भंग थता पार्किंगना नियमोने लईने तंत्रनी कामगीरी पर सवालो उठी रह्या छे। संदेश न्यूज़ द्वारा सयाजीगंज विस्तारमां आवती होटलोनुं रियालिटी चेक करवामां आव्युं, जेमां भीमनाथ ब्रिज रोड पर आवेली सयाजी होटल के जेनुं फक्त नामनुं ज पार्किंग जोवा मळ्युं हतुं। होटलमां आवता मोटा भागना वाहनो रोड पर ज पार्क करवामां आवता हता। तो बीबीसी टावर पासे आवेल होटल चंदन महल, होटल जलसागर, होटल सफायर होय कि पछी अन्य होटल होय, आ तमामे तमाम जग्या पर पार्किंग ना नियमोनो खुल्लेआम भंग थई रह्यो छे। જ્યારે હવે હોસ્પિટલ્સની વાત સંદેશના માધ્યમથી ઉજાગર થઈને પછી એના પર 74 હોસ્પિટલ્સને નોટિસ આપી અને એનું દેખરેખ થાય છે, ત્યારે અમે એવી ડિમાન્ડ કરશું કે તમામ ઇન્સ્ટિટ્યુશનલ બિલ્ડિંગ્સ હોય, એ હોટલ હોય, રેસ્ટોરન્ટ્સ હોય કે એના સ્કૂલ્સ હોય કે અન્ય કોઈ મોલ હોય ને થિયેટર્સ હોય, તમામ ઇન્સ્ટિટ્યુશનલ અને કોમર્શિયલ બિલ્ડિંગ્સના પાર્કિંગ ઇન્ટેક છે કે નહીં, વાપરવા લાયક છે કે નહીં એ એન્શ્યોર કરવાની કોર્પોરેશનની જવાબદારી છે। અને હવે ઝુંબેશ ઉપાડી છે તો તમામ જગ્યાએ નોટિસિસ આપીને ચેક કરીને તમામ પાર્કિંગ ખોલાવે કોર્પોરેશન, એની અમે આજે રજૂઆત કરવાના છે। સંદેશ ન્યૂઝ દ્વારા જે રીતે વડોદરા મહાનગરપાલિકાનું જે ટાઉન પ્લાનિંગ શાખા છે તેનો વહીવટ ખાડે ગયો છે, એટલે કે પૂરેપૂરી પાલિકાનો વહીવટ જ ખાડે ગયો છે, એનો અહેવાલ પ્રસારિત કરાયો હતો કે ખાનગી હોસ્પિટલો દ્વારા પાર્કિંગના જે નિયમો છે DGCRમાં તેને ગોળીને પી ગયા હતા। પરંતુ હવે હોસ્પિટલની વાત નથી, વડોદરામાં હોટેલો, જે નામાંકિત હોટેલો છે તેઓ પણ પાર્કિંગના નિયમોને ક્યાંક ગોળીને પી ગયા હોય તેવા દ્રશ્યો છે। તેઓ પાર્કિંગ તો રાખે છે પરંતુ નામની જ કાર અંદર પાર્ક થાય તેવું રાખે છે, અને આ સયાજી હોટલ જે ભીમનાથ બ્રિજ પાસે આવેલી છે ત્યાંનું પણ આ પાર્કિંગ નિહાળી શકો છો કે કાર બહાર પાર્ક થાય છે। જે પાર્કિંગના નિયમો હોય છે કે 50% પાર્કિંગ નીચે હોવું જોઈએ તે ક્યાંક જોવા નથી મળી રહ્યું, અને જે કાર છે તે બહાર રોડ ઉપર પાર્ક થયેલી જોવા મળે છે। ઊંચી અને વિશાળ હોટલો તો બનાવી દેવાય છે પરંતુ તેના પાર્કિંગની ક્યાંક વ્યવસ્થા નથી, ત્યારે વડોદરા શહેરનું જે ટાઉન પ્લાનિંગ વિભાગ છે તે શું કરી રહ્યું છે તેવા સવાલો ઊભા થયા છે। આ દ્રશ્યો આપ નિહાળો કે જે રીતે હોટલની બહાર જ જે કાર છે તેની લાઈનો અહીંયા પડેલી હોય છે, આ ખૂબ જ સાંકડો વિસ્તાર છે, સાંકડો રોડ છે, આ રોડ પણ પાર્કિંગ કરી દેવા છે, તેના કારણે ટ્રાફિકની પણ સમસ્યાઓ જોવા મળે છે। લગ્નસરાની સિઝન હોય ત્યારે પણ અહીંયા ટ્રાફિક જોવા મળે છે, અને તેની સામે એટલે કે જે પાલિકાના હદની જગ્યા છે ત્યાં પણ જે ટેક્સીઓ હોય છે તે ત્યાં સામે પાર્ક કરાય છે, અને લગ્ન પ્રસંગો ત્યારે અહીંયા પણ ભીડ જામે છે।